નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારા બધાનું નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝમાં. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતા બુલેટિનમાં જુઓ આજના સમાચાર. ભારે વરસાદને કારણે નવસારીના અડીને પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 પર ખાડાઓ. ખાડાઓને કારણે બિસ્માર બનેલ હાઈવેને કારણે વાહન ચાલકોને હાલાકી, કલાકોના ટ્રાફિક જામની પણ સમસ્યા. દુનિયાનું પ્રથમ સીએનજી બાઇક લોન્ચ થઈ ચૂક્યું છે, જેની કિંમત અને માઇલેજ જાણીને તમે ચોંકી જશો. બજાજ ઓટોએ ભારતીય બજારમાં વિશ્વની પ્રથમ સીએનજી મોટરસાઇકલ લોન્ચ કરી છે. વિશ્વની આ પ્રથમ સીએનજી બાઇકનું નામ ફ્રીડમ છે. આ બાઇક 125 સીસી સિંગલ સિલિન્ડર એન્જિન છે, જે પેટ્રોલ અને સીએનજી બંને પર ચાલી શકે છે. કંપનીનો દાવો છે કે આ બાઇક 1 કેજી સીએનજીમાં 102 કિલોમીટર માઇલેજ આપે છે, તો 1 લિટર પેટ્રોલમાં 67 કિલોમીટર દોડશે. બાઇકની પ્રારંભિક કિંમત 95,000 રૂપિયા એક્સ શોરૂમ છે. તો આજે જ મુલાકાત લો શિવમ બાઇક. નવસારી જિલ્લાના સ્વિમરોએ રાજ્યકક્ષાએ મેડલો મેળવ્યા. ગુજરાત સ્ટેટ એક્વેટિક એસોસિએશન દ્વારા અમદાવાદ ખાતે એજ ગ્રુપ ગુજરાત સ્ટેટ એક્વેટિક ચેમ્પિયનશિપનું આયોજન થયું હતું, જેમાં ગ્રુપ 1માં સોહમ સુરતી, જેનિશા પટેલ, ગ્રુપ 2માં પાર્થ પટેલ, જય મોરેએ નવસારી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરીને સમગ્ર સ્પર્ધા દરમિયાન સુંદર પ્રદર્શન કરી સમગ્ર ગુજરાતમાં નવસારી જિલ્લાનું નામ રોશન કર્યું છે. A to Z કોલેજ ઓફ નર્સિંગ સાયન્સ એન્ડ રિસર્ચ ખાતે અમે એવું માનીએ છીએ કે એ માત્ર એક પ્રોફેશન નથી, પરંતુ એક કોલિંગ છે. અમારો પ્રોગ્રામ તમને સ્વાસ્થ્ય સંભાળની ગતિશીલ દુનિયામાં આવનારા ચેલેન્જીસ અને ઓપોર્ચ્યુનિટીઝ માટે તૈયાર કરવા માટે રચાયેલ છે, જેમાં DMLT, PGDMLT, GNM, ANM, OT ટેકનિશિયન, ડાયાલિસિસ ટેકનિશિયન અને હોસ્પિટલ અસિસ્ટન્ટ ટેકનિશિયનના પેરામેડિકલ કોર્સિસ ચાલી રહ્યા છે. એડવાન્સ લેબ્સથી લઈને ક્લિનિક એક્સપિરિયન્સ સુધી અમારો અભ્યાસક્રમ તમને હેલ્થકેર પ્રોફેશનલ તરીકે શ્રેષ્ઠ બનાવવા માટે જરૂરી નોલેજ, સ્કિલ્સ અને કોન્ફિડન્સ આપવા માટે વિચારપૂર્વક તૈયાર કરવામાં આવ્યો છે. ત્યારે વધુ માહિતી માટે સંપર્ક કરો સ્ક્રીન પર દેખાતા નંબર પર અને પરિપૂર્ણ પેરામેડિકલ કરિયરની તમારી સફરની શરૂઆત કરો. નવસારી ડિસ્ટ્રિક્ટ સિનિયર સિટીઝન ટ્રસ્ટ સંચાલિત ગિરિજા લાઇબ્રેરીમાં મારે પણ કંઈ કહેવું છે. મણકો 16 વક્તા હર્ષા ગોગારીએ સારા માણસ બનીએ વિશે પ્રવચન આપ્યું. ત્યારે નવસારી ડિસ્ટ્રિક્ટ સિનિયર સિટીઝન ટ્રસ્ટ સંચાલિત ગિરિજા સાર્વજનિક પુસ્તકાલય ખાતે મારે પણ કંઈ કહેવું છે શ્રેણીમાં 16માં મણકામાં નવસારીના વક્તા હર્ષા ગોગારીએ સારા માણસ બનીએ વિશે સુંદર પ્રવચન આપ્યું હતું. કાર્યક્રમના આરંભે વક્તાનો પરિચય ગિરિજા લાઇબ્રેરીના પ્રમુખ તુષાર દેસાઈએ આપ્યો હતો. સુબીર તાલુકાના ખારજુણા ગામમાં પ્રાકૃતિક કૃષિ વિષયક તાલીમ યોજાઈ. પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે તેમજ વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે રાજ્ય સરકાર દ્વારા વિશેષ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. નવસારીના જાહેર માર્ગો પર ફરી રખડતા ઢોરોના અડીંગો. નવસારીના જાહેર માર્ગો પર રખડતા ઢોરોની સમસ્યાની આમ તો જાણે કોઈ નવાઈ નથી. કોઈક મોટો બનાવ ન બને ત્યાં સુધી નિવર પાલિકા પણ આ બાબતે વધુ ધ્યાન આપતી નથી. રખડતા ઢોરોનો આમ તો બારેમાસ નવસારીના જાહેર રસ્તાઓ પર અડીંગો હોય છે, પરંતુ ચોમાસામાં આ સમસ્યા વધુ વકરે છે. ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો? હવે મેળવો તમારું પોતાનું ઘર. તમારા સપનાને સાકાર કરો કામધેનુ પાર્કમાં. નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો. શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી, ફાયર સેફ્ટી, ઇલેવેટર લિફ્ટ, પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે. ત્યારે 10,000 રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો. 1 રૂમ રસોડો અને 2 રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે. ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો. તો આજે જ સંપર્ક કરો કામધેનુ પાર્ક, વિદ્યાભારતી સ્કૂલની પાછળ, શાંતાદેવી રોડ, નવસારી. અને વધુ માહિતી માટે સંપર્ક કરો 9375956935 અને 9825696292.
વિજલપોરના શિવાજી ચોકથી રેલવે ફાટક સુધીનો રસ્તો લોકોને જીવતે જીવ નર્ક યાતના આપી રહ્યો છે. વિજલપોર રેલવે ફાટક પર બનેલ રેલવે ઓવરબ્રિજના બંને છેડે એપ્રોચ રોડની કામગીરીમાં રેલવે ફાટકની પૂર્વ તરફ રસ્તાની કામગીરી યોગ્ય રીતે કરવામાં આવી ન હતી. જે ખાડા ખોદાયા હતા તેનું યોગ્ય રીતે પુરાણ ન કરાતા વધારાની માટી રસ્તા પર જ પડી રહી હતી. હવે ચોમાસું શરૂ થતાં થયેલ વરસાદમાં આ માટી ચીકણી બની છે અને સમગ્ર રસ્તા પર કીચડ પ્રસર્યો છે, જેને લઈને રસ્તા પર ચાલી શકાય તેવી સ્થિતિ પણ રહી નથી. જવાહર વિદ્યાલય સાપુતારા શાળાના 3 વિદ્યાર્થીઓનો CBSE ધોરણ 12 વાણિજ્ય પ્રવાહની પરીક્ષામાં ઉત્કૃષ્ટ દેખાવ. PM યોજનામાં સમાવિષ્ટ જવાહર વિદ્યાલય સાપુતારા શાળાના 3 વિદ્યાર્થીઓએ CBSE 2024માં લેવાયેલ ધોરણ 12ના વાણિજ્ય પ્રવાહની પરીક્ષામાં ઉત્કૃષ્ટ દેખાવ કરી બીજો અને ત્રીજો ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. આજરોજ નગર પ્રાથમિક કન્યા 8 ગૌરીશંકર મોહલ્લો નવસારીમાં શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ડૉક્ટર પ્રણવભાઈ ચિલ્ડ્રન સ્પેશિયાલિસ્ટ, વૃક્ષપ્રેમી સામાજિક આગેવાનો, વૃક્ષપ્રેમી પ્રકૃતિ પ્રેમી, શાળાના ઉત્સાહી શિક્ષક નરેશભાઈ પટેલ, શાળાના આચાર્ય, સ્ટાફ મિત્રોના સહયોગથી આ વિસ્તારના કોર્પોરેટર રમેશભાઈ વાળા, વિનાયકભાઈ, રમેશભાઈ, સામાજિક આગેવાન વકીલ મોદીજી, શાળા વિસ્તારના આજુબાજુના રહીશો, આગેવાનો અને શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સૌની ભાગીદારીથી વૃક્ષારોપણ કરવામાં આવ્યું. હવામાનની વાત કરીએ તો આજરોજ નવસારીનું મહત્તમ તાપમાન 30.6 અંશ સેલ્સિયસ, લઘુત્તમ તાપમાન 25.0 અંશ સેલ્સિયસ રહ્યું હતું. હવામાં ભેજનું પ્રમાણ સવારે 98%, જ્યારે સાંજે 85% રહ્યું હતું. હવાની ગતિ 5.2 કિલોમીટર પ્રતિ કલાક દક્ષિણથી પશ્ચિમ તરફ રહી હતી. ઇતને સારે મુખવાસ, યહી સોચ રહે હો ના આપ? રિફ્રેશ કે પાસ હૈ મુખવાસ કી બડી રેન્જ. સર્ચ કરો, ક્લિક કરો, લાઈફ કો રિફ્રેશ કરો.